કંઈક આ પ્રકારે છે. આશરે 5-6 હજાર મહિલાઓ હતા એ તમામની તાલીમ પૂર્ણ થઈ ગઈ છે. એ તો પોતાના જિલ્લામાં છે, પણ હવે ટૂંક સમયમાં નવી ભરતી થવાની છે અને એ નવી ભરતીમાં એલઆરડી માટે પણ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પણ ભરતી થવાની છે અને એમાં પણ યંગ મધર્સ આવવાની શક્યતાઓ તો છે, જેને આપણી પાસે આથી 6 મહિના એક સમય જેવું છે. એટલે આ સમય દરમિયાન ગુજરાત રાજ્યની દરેક પોલીસ તાલીમ સંસ્થામાં આ ગુનિયાઘરની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેના માટે આપણે અત્યારે કાર્યવાહી ચાલુ કરી છે.